أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد. قال الله، قال رسول الله صلى الله عليه وآله وسلم: من مات ولم يعرف إمام زمانه مات ميتة جاهلية. حضرت رسول خدا حضرت محمد مصطفى صلى الله عليه وآله وسلم હદીસમાં ઇશાર થયો છે કે જે માણસ પોતાના જમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી ગયો તો એની મોત જાહિલોની મોત, અભણતાઓની મોત થાય છે. ઇમામ ઝમાના અલી સલાતુસલામની વિલાદતની મુબારકબાદી. તમામ આઈમા માસુમીન અલી સલાતુસલામને પેશ કરવામાં આવે છે, અને સાથે સાથે તમો બધાએ કે જે ઇમામનો ઇંતજાર કરી રહ્યા છો, આપણા ઇમામ ઇમામે ઝમાના ઇસ્લાતુસલામની વિલાદતની મુબારકબાદી તમોને બહુ જ ખુશી સાથે પેશ કરવામાં આવે છે. રસૂલ ખુદા હદીસમાં ઇશાર ફરમાય છે કે સૌથી સારામાં સારું કામ આ જમાનામાં, સૌથી સારામાં સારી ઇબાદત આ જમાનામાં પોતાના ઇમામનો ઇંતજાર કરવામાં આવે. અને આપણે એવા જમાનામાં છીએ કે જે જમાનામાં આપણને વધારે ઇમામનો ઇંતજાર કરવું પડે છે, અને આપણે હંમેશા આપણી દુઆઓમાં સૌથી પહેલી દુઆ એ હોવી જોઈએ, ખુદાયા તો અમારા ઇમામના અમારા ઇમામના જહોમાં જલ્દી ફરમાવે. કેમ કે ઇમામના ઝહુરથી જ આપણા બધાની મુશ્કેલીઓ, પરેશાની, તકલીફો દૂર થશે. અને ઇમામ ઇન્શાઅલ્લાહ કે જેનો ઝહુર અનકરીબ અને નજીક છે, અને જે આપણને રવાયતો મળે છે, જે આપણને વાક્યાત મળે છે, ઇન્શાઅલ્લાહ આપણે બધાએ કોશિશ કરીએ છીએ કે ઇમામની મોહબ્બત આપણા દિલોમાં હોય, અને ઇમામના ઝહોરના જે વાક્યા છે કે આપણે જે આલિમોથી સાંભળતા હોય છે, ઝાકીઓથી સાંભળતા હોય છે, અને આ ખોજા તિલિયોઝમાં બી એ વાક્યાત કે જે ઇમામના વાક્યા છે એ રાખવામાં આવે છે. અને ઉમેદ છે કે એ વાક્યાતને જોઈને આપણા દિલોમાં ઇમામની મોહબ્બત ઓર વજ વધે ઓર વધારો કરીએ. ઇમામની મુખ્તસર જિંદગી કે જે બયાન કરવામાં આવે છે, ઇમામનું નામ રસૂલ ખુદા ફરમાવે છે કે ઇમામનું નામ જે મારો આખરી અને મારો આખરી જાનશીન હશે, જે 12મો ઇમામ હશે, એમનું નામ એ જ નામ છે કે જે મારું નામ છે. એમનો લકબ એ જ લકબ હશે કે જે મારું લકબ હશે, અને એમની પુણ્યત એ જ હશે કે જે મારી પુણ્યત હશે. રસૂલ ખુદાનું નામ આપણે હંમેશા જ્યારે એમનું નામ લઈએ છીએ તો આપણે એમના પર દુરૂદ મોકલાવીએ છીએ, સલવાત મોકલાવીએ છીએ. રસૂલ ખુદાની જે કુન્યત હતી એ કુન્યત અબુલ કાસિમ છે, અબુલ કાસિમ હતી, અને ઇમામે ઝમાનાની બી કુન્યત અબુલ કાસિમ છે. ઇમામે ઝમાના જે લકબો મળે છે આપણને, કે જે લકબમાં સૌથી પહેલું લકબ મહેદી, જે હિદાયત કરવા વાળો. બીજો લકબ ઇમામનો મળે છે કે હુજ્જતુલ્લાહ, અલ્લાહની હુજ્જત આ જમીન ઉપર. ત્રીજો લકબ આપણને મળે છે ઇમામનો કે મુંતઝર, એટલે ઇંતજાર કરવા વાળો. પોતે ઇંતજાર, આપણે ઇંતજાર કરીએ છીએ ઇમામનો, અને ઇમામ બી ઇંતજાર કરીએ છીએ ખુદાવંદ આલમ હુકમનો. કેમ કે ઇમામ પોતે ઇંતજાર કરે છે કે ખુદાનો ક્યારે હુકમ થાય, અને હું આ ગૈબત કુબરામાંથી નીકળીને લોકોના સામે જાહેર થાવ, અને પછી દુનિયાને અદલ ઇન્સાફથી ભરી દઉં. ઇમામનો ઓર એક લકબ મળે છે કે જેને કાયમ કહેવામાં આવે છે. હદીસમાં છે કે જ્યારે બી
ઇમામનું આ લકબ આપણે કાયમ સાંભળીએ તો આપણા માટે જરૂરી છે કે આપણે ઇમામના તાઝીમ માટે ઇમામનો ઇજ્જત અને એહતરામ માટે આપણે ઊભા થઈએ દુઆ તવસુલ જ્યારે આપણે પડીએ છીએ તો એના અંદર આપણે શું પડતા હોય યા વસીલ હસન વલ ખલફ અલ હુજ્જા પછી આપણે ઊભા થાય છે પડે છે યા વસીલ હસન વલ ખલફ અલ હુજ્જા અયુહલ કાયમ અલ મુન્તઝર અલ મહદી યબ્ન રસૂલલ્લાહ આપણે પડીએ છીએ દુઆ તવસુલ તો કાયમ જ્યારે બી લકબ ઇમામનું સાંભળવામાં આવે તો આપણા માટે જરૂરી છે કે આપણે ઊભા થાય ઇજ્જત અને એહતરામ કરીએ અને કમસેકમ ઓછામાં ઓછું આપણે આપણા માથાને ઝુકાવે આ બધી રિવાયતો અંદર મળે છે ઔર એક ઇમામને આપણે યાદ કરીએ છીએ કે સાહેબ ઝમાન આ જમાનાના પોતે સાહેબ આ બધા લકબો છે ઇમામના અને હર લકબના પાછળ હરેક વસ્તુ છુપાવવામાં આવી છે અને એના અંદર ઘણી ઘણી ફજીલતો એના પાછળ રાખવામાં આવી છે ઇમામના પપ્પાનું નામ આપણે જાણીએ છીએ ઇમામ હસન અસ્કરી અસલાતુ વસલામ જે આપણા 11મા ઇમામ છે ઇમામની મમા કે જેનું નામ નરજીસ ખાતુન કહેવામાં આવે છે કે જે રોમના બાદશાહની પોત્રી હતા રોમના બાદશાહનો દીકરાની દીકરી હતા અને જે સપનામાં જોવે છે જે હંમેશા આપણને અલમાઓ મિંબર પરથી 15મી શાબાના રાતા બયાન કરતા હોય છે સપનામાં જોવે છે કે મારી શાદી કે મારા સપનામાં જનાબે મરિયમ આવે છે અને જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા આવ્યા અને જનાબે મરિયમે મારી શાદી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના દીકરા ઇમામ હસન અસ્કરી સાથે શાદી કરાવી અને પોતે સપનું જોવે છે અને એની સપનાની તાબીર ક્યારે ખબર પડી કે જ્યારે એમની શાદી ઇમામ હસન અસ્કરી સલાતુ વસલામ સાથે એમની થઈ ઇમામને જે વિલાદતની જગ્યા જે બયાન કરવામાં આવે છે કે સામર્રા આપણા જેટલા બી ઇમામને વિલાદત થઈ ઇમામે અલી અલૈહિ સલાતુ વસલામને મૂકીને બીજા 10 ઇમામ મદીનામાં પેદા થયા ઇમામે અલી મક્કામાં પેદા થયા અને આપણા 12મા ઇમામ જે છે એ મદીનામાં પેદા નથી થતા બલકે એમની વિલાદત સામર્રામાં થઈ તારીખે વિલાદત જે મશહૂર છે કે 15મી શાબાન સુબહ નમાઝનો વખત હતો એ વખતે જુમાના દિવસે હિજરી સન 255 યા 256માં હમણાં સુધી ઇમામ જીવે છે અને હમણાં સુધી ગૈબતમાં છે જ્યારે ઇમામને ખુદાવંદ આલમનો હુકમ આવશે તો ગૈબતમાંથી બહાર આવશે અને પછી ઇમામ જેટલા વર્ષ ખુદાની મસલિયત હોય એ જીવીને પછી ઇમામને શહીદ કરવામાં આવશે ઇમામ શહીદ થશે ગૈબત જે છે ઇમામની એ બે જાતની ગૈબત છે એ ગૈબત જેને ગૈબતે સુગરા કહેવામાં આવે છે અને બીજી ગૈબત છે ગૈબતે કુબરા ગૈબતે સુગરા એટલે નાની ગૈબત અને ગૈબતે કુબરા એટલે મોટી ગૈબત ગૈબતે સુગરામાં ઇમામ જ્યારે એમના પપ્પા ઇમામ હસન અસ્કરી અલૈહિ સલાતુ વસલામને શહાદત થઈ અને કિતાબમાં જે મળે છે કે એક યા બે વર્ષ પછી ઇમામ ગૈબતે સુગરામાં દાખલ થયા 261 હિજરી યા 262 હિજરી હતી 267 હિજરીમાં ઇમામ ગૈબતમાં દાખલ થાય છે અને ઇમામ ગૈબતે સુગરા 329 હિજરીમાં ઇમામની ગૈબતે સુગરા પૂરી થઈ 395 હિજરીમાં ઇમામની ગૈબતે સુગરા પૂરી થઈ તો લગભગ 269 વર્ષ સુધી ઇમામ ગૈબતે સુગરામાં રહ્યા